નગરપાલિકા દ્વારા રોડ ઉપર ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓથી હેરાન થતા વાહન ચાલકોની ફરિયાદને પગલે નગરપાલિકાએ પેચવર્ક શરૂ કર્યું હતું. ડીસા શહેરના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી મોટા મોટા ખાડા પડી ગયા છે. તેના કારણે રોડ પરથી પસાર થતા રોજના હજારો વાહન ચાલકો ખાડામાં ખાબકતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને એરપોર્ટ ચોરસાથી ફુવારા સર્કલ સુધી જૂના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર અને જલારામ મંદિરથી રેજિમેન્ટ રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ માર્ગો ઉપરથી પસાર થતા બાઇક ચાલકો અને ફોર વ્હીલ ચાલકો ખાડામાં ખાબકતા તેના માટે વાહન ચાલકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી હતી, જેના થકી આજે નગરપાલિકા દ્વારા રોડ ઉપર ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એરપોર્ટ ચોરસ્તાથી બગીચા સર્કલ સુધીના ડામર રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કામગીરી બરાબર થાય છે કે નહીં તેનું પણ નગરપાલિકા મુખ્ય પ્રમુખ સંગીતાબેન દવે, નગરસેવક નયનાબેન સોલંકી, દેવુભાઈ માળી સહિતના ટીમે હાજર રહીને તકેદારી રાખી હતી અને યોગ્ય કામગીરી થકી લોકોની મુશ્કેલીઓ દૂર થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.